નવસારીમાં વર્ષોથી શિક્ષણમાં અલગ જ અલખ જગાવનારા શિક્ષણવિદ અને વાંચિક ગુજરાતના પ્રણેતા મહાદેવ દેસાઈનું આજે હાર્ટ એટેકથી 68 વર્ષની વયે નિધન થયું છે. મહાદેવ દેસાઈના નિધન નવસારી અને ગુજરાતના શિક્ષણ જગતમાં શોક વ્યાપી ગયો છે. નવસારીના આર્કિટેક્ટ મહાદેવ દેસાઈ 1985માં નવસારીની ઐતિહાસિક શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી સાથે જોડાયા બાદ લાયબ્રેરીને જીવંત કરવા સાથે બાળકોમાં વાંચન ભૂખ ઉભી થાય એના સતત પ્રયાસો કરતા રહ્યા હતા. મહાદેવ દેસાઈના પ્રયાસથી લાયબ્રેરીમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપ શરૂ થયો અને ત્યારબાદ વર્ષ 2002માં શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજી શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ જગાવી હતી, જેના 2 વર્ષ બાદ ફરી શ્રેષ્ઠ વાચક સ્પર્ધા મારા રોલ મોડલ થીમ પર કરી હતી, જેમાં અલગ અલગ ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઝાંખી આપતું પુસ્તક ચાલુ જીવન બદલીએ પ્રકાશિત કરી વિદ્યાર્થીઓને તેમના રોલ મોડલ પસંદ કરવા અને તેમના જેવું વ્યક્તિત્વ બનાવવાની પ્રેરણા આપી હતી. આ સ્પર્ધાના સમાપનમાં તાત્કાલિક મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ગોષ્ઠી પણ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી નવસારીની ઐતિહાસિક લાયબ્રેરીમાંથી ઉઠેલા વાંચનના તરંગને સમગ્ર ગુજરાતમાં જણજણતું કર્યું અને ગુજરાતમાં વાંચી ગુજરાતનો પ્રારંભ થયો. મહાદેવ દેસાઈ શિક્ષણ અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓમાં પણ જોડાયેલા હતા, જેમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય સમિતિમાં પણ તેઓ સભ્ય હતા. સાથે જ દિલ્હીમાં રાજઘાટની સમિતિમાં પણ તેઓ સભ્ય તરીકે કાર્યરત હતા. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહાદેવ દેસાઈના અવસાનથી નવસારી અને ગુજરાતના શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે. મહાદેવભાઈ અમારી લાયબ્રેરીને જીવંત નથી કરી, એણે ગુજરાતભરમાં એક બી વાવેલું છે, વાંચે ગુજરાત સ્વરૂપે. ગુજરાતભરના બાળકો વાંચતા થાય એ માટેના એમના પ્રયાસ હતા. એ ખૂબ મોટું વિચારતા હતા, ખૂબ મોટા સ્વપ્નો જોતા, અને સ્વપ્નો જોઈને બેસીને રહેવાના નહોતા. એને કેવી રીતે અમલમાં મૂકવું એ જો જોવું હોય તો વાંચે ગુજરાત. નવસારીની એક નાનકડી લાઇબ્રેરીમાંથી ઉઠેલું તરંગ મહાદેવભાઈએ ગુજરાતભરમાં ફેલાયું, ગુજરાતભરમાં ફેલાયું, અને પુસ્તકો અને બાળકોને કેન્દ્રમાં રાખીને જો આપણે પ્રવૃત્તિઓ કરતા રહીએ તો બાળક વાંચતો થાય થાયને થાય એવી એની શુભ ભાવના અને એ માટેના એમના સતત પ્રયત્નો રહ્યા. મહાદેવ દેસાઈના પુત્ર અમેરિકા હોવાથી તેમના આવ્યા બાદ શુક્રવારે તેમની અંતિમ ક્રિયા થશે. મહાદેવ દેસાઈ સાથે છેલ્લા 25 વર્ષથી સાથે રહેલા જયપ્રકાશ મહેતાએ તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. પરિમલ મકવાણા, ઇન્ટરવ્યુ ન્યૂઝ, નવસારી.